नमस्कार दर्शक मित्रों, नर्मदा समाचार मां आपनું હાર્દિક સ્વાગત છે. હવે જોઈશું મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લા ખ્રિસ્તી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ધોરણ 9 ના હિન્દીના પાઠ્યપુસ્તકમાં ભગવાન ઈસુના નામ આગળ હેવાન શબ્દના પ્રયોગનો વિરોધ. પાઠ્યપુસ્તક રદ કરવાની ખ્રિસ્તી સમાજની માંગ. રાજપીપળામાં ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને પોલીસ વચ્ચે ઘર્ષણ. વાહન ચેકિંગ ડ્રાઈવમાં પોલીસ કર્મીએ સાંસદ સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ. જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી આવ્યા બાદ સમાધાન. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલ પાકરુલ પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો. રૂપિયા 3.33 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પા ચાલકની ધરપકડ. કુલ રૂપિયા 10.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 9ના હિન્દી પાઠ્યપુસ્તકમાં ભગવાન ઈસુના નામ આગળ હેવાન શબ્દનો પ્રયોગ કરાતા ભરૂચ જિલ્લા ખ્રિસ્તી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરાતા ધોરણ 9ના હિન્દીના પાઠ્યપુસ્તકમાં ભગવાન ઈસુના નામ આગળ હેવાન શબ્દનો પ્રયોગ કરાયો છે, જેના કારણે ખ્રિસ્તી ધર્મના લોકોની લાગણી દુભાઈ છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ખ્રિસ્તી સમાજ દ્વારા આજ રોજ ભરૂચ કલેક્ટર સંદીપ સાંગલેને આવેદન પત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર આ પુસ્તકમાં ભગવાન ઈસુ ન બોલ્યા હોય એવા વાક્યનો પણ ઉલ્લેખ કરાયો છે. આથી આ પાઠ્યપુસ્તક રદ કરવામાં આવે અને ભગવાન ઈસુ ખ્રિસ્તના નામની આગળ પ્રભુ ઈસા મસીહ છાપવામાં આવે એવી માંગ કરાઈ છે. यीशु मसीह एक शांति का राजकुमार है, हर एक को शांति देने के लिए इस विश्व में, भारत में हर एक को दिया है. और हम चाहते हैं जिन भाइयों ने ऐसा किया है और जिन्होंने ऐसा लिखा है, उनसे हमारी विनती है और हमारी सरकार से विनती है, ये शब्द वापस ले. और हम चाहते हैं आने वाले दिनों में हमारे शहर में, हमारे राज्य में, भारत में शांति हो, यही हमारी समाज चाहती है. इसलिए आज हमारे क्रिश्चियन समाज के सभी पासवान फादर और जितने भी कलीसिया के लोग आए हैं कि आज जो भी हम आज मेमोरेंडम हम कलेक्टर साहब को देते हैं कि ये जल्दी से जल्दी हमारे गवर्नर को या राष्ट्रपति को, प्रधानमंत्री को पहुंचाए, जिससे हम शांति से रह सके. और हमारी मांगणी ये है कि प्रभु यीशु ख्रिस्त ने अगर हेवन शब्द ये दूर करवामां आवे, ये हेवन नहीं पण ये तो मसीहा छे, ये तो ख्रिस्त छे, ये तो तारनार छे, ये तो परमेश्वर, एमांथी कोई शब्द एनी आगळ मूकवामां आवे તો અમને ઘણો આનંદ થશે. અને સાથે અમારી માગણી છે કે આ જે પાઠ્યપુસ્તક છે એને રદ કરવામાં આવે, એને પાછું ખેંચવામાં આવે અને એની જગ્યાએ અમે જે પ્રમાણેમાં અગાઉ કહ્યું એ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત આગળ શબ્દ વાપરવામાં આવે, મસીહા તરીકે અથવા ખ્રિસ્ત તરીકે અથવા પ્રભુ તરીકે અથવા ભગવાન તરીકે શબ્દ મૂકવામાં આવે એવી અમારી માગણી અને લાગણી છે. રાજપીપળામાં ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રાજપીપળામાં પોલીસ દ્વારા શાળા કોલેજ છૂટવાના સમયે છેડતીના બનાવો અટકાવવા સહિતના મામલે સ્ટેશન રોડ પર આવેલ આંબેડકર ચોક ખાતે વાહન ચેકિંગ ડ્રાઈવ રાખી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સાંસદ મનસુખ વસાવાને સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી કે પોલીસની ડ્રાઈવના કારણે સામાન્ય લોકોને હેરાનગતિ થઈ રહી છે, જેના સંદર્ભમાં વાતચીત કરવા માટે સાંસદ મનસુખ વસાવા ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ પાસે ગયા હતા. દરમિયાન એક પોલીસ કર્મી દ્વારા તેમની સાથે અસભ્ય વર્તન કરવામાં આવતા તેઓ ગુસ્સે ભરાયા હતા. તેમણે ઉચ્ચ કક્ષાએ મોબાઈલથી જે તે પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપરાંત જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ ત્યાંથી નહીં હટે તેમ જણાવ્યું હતું, જેને પગલે ડીવાયએસપી મનોહર જાડેજા અને બાદમાં એસપી મહેન્દ્ર બાગડિયાએ જાતે સ્થળ પર દોડી આવી તેમને સમજાવવાની કોશિશ કરી હતી. ઉપરાંત એસપી મહેન્દ્ર બગડિયાએ તેમને પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવાની બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો. ટ્રાફિક નિયમનના હેઠળ, બાના હેઠળ, ખોટા બહેના હેઠળ લોકોને હેરાન કરે છે. મેં એમને ખબર પડી એટલે મેં એમને એવું કીધું કે ભાઈ ટ્રાફિક નિયમનનું તમે કામ કરો બરોબર છે, પણ બધા માટે આ રેતી ગ્રેવલની ટ્રકો અનલીગલી બેફામ ચાલે છે, તે તમે રોકતા નથી અને સરકારમાં તમારો સારો રિપોર્ટ દેખાડવા માટે તમે નિર્દોષ માણસોને હેરાન કરો છો. એમ કરીને જે પેલા જે ડ્યુટીના પોલીસવાળા હતા પીઆઈ કાટકરને કીધું તો ઉદ્ધવ સાહેબ બરો જવાબ આપે. એ તો કાયદો કાયદોનું કામ, કાયદો કાયદોનું કામ કરે તો બધા માટે હોય ને, નાના માણસ શું શું કામ હેરાન કરો તમે. આ અનલીગલી ટ્રકો ચાલે છે, રેતી ગેવલના જગ જાહેર છે કે કેટલું બધું અહીં નર્મદામાં થઈને બધું જ વસ્તુ જાય છે, તો તેને રોકતા નથી ને ખાલી દેખાડો કરવા માટે નર્મદાની પોલીસ ખાલી દેખાડો કરવા માટે નિર્દોષ માણસોને હેરાન કરે છે.
નહીં મેં ધ્યાન દોર્યું જવાબદાર લોકોનું હું ધ્યાન દોરું છું મેં એસપીને હું વાત કરું પણ એસપી ફોન ઉઠાવે છે પણ વાત કરવા તૈયાર નથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પા સાથે એક આરોપીની ધરપકડ કરી છે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ અંકલેશ્વર નજીક હાઈવે પર બાકરોલ પાટિયા નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળો ટેમ્પો નંબર GJ7-9849 આવતા તેને અટકાવી ચકાસણી કરતા ટેમ્પોમાં બનાવવામાં આવે ચોરખાનામાંથી ₹3.33 લાખની કિંમતની 4,824 નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલ મળી આવી હતી પોલીસે ટેમ્પા ચાલક અખિલેશ ભારદ્વાજની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો વાપીના મહેશ નામના ઈસમે ધારોલીના ફતેસિંહ નામના બુટલેગરને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું પોલીસે કુલ ₹10.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ભરૂચના સિદ્ધિ વિનાયક અને શિપ્રા ગણેશ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિરે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીફળ હવનનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી તો આવી જ રીતે અંકલેશ્વરના શિપ્રા ગણેશ મંદિરે પણ આયોજિત ગણેશ યાગમાં શ્રીફળ હોમવાનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો આ પ્રસંગે યોજાયેલ મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી આજે વિશ્વ રક્ત દિવસ નિમિત્તે ભરૂચ શહેર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે શહેરની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે વિશ્વ રક્ત દિવસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં 126થી વધુ વાર રક્તદાન કરનાર ગિરીશભાઈ પટેલે શાળાના વિદ્યાર્થીઓને રક્તદાન અંગેની માહિતી પૂરી પાડી હતી સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા વર્લ્ડ બ્લડ ડોનર ડે વિશ્વના જે રક્તદાતાઓ છે એમના આભાર માનવા માટે આજનો દિવસ ઉજવો એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ 2004માં નક્કી કર્યું અને 2004થી આ દિવસ વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે તરીકે વિશ્વના રક્તદાતાઓને આભાર માનવા માટે ઉજવાય છે અંકલેશ્વરની લોર્ડ પ્લાઝા હોટલ ખાતે બ્લડ ડોનેટ દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન અને લોર્ડ પ્લાઝા હોટલના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેટ દિન નિમિત્તે લોર્ડ પ્લાઝા હોટલ ખાતે બ્લડ ડોનેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી વિજય પટની ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ ડોનેટ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો અને લોર્ડ પ્લાઝાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા લોર્ડ્સ પ્લાઝા
होटल चेन द्वारा अने अंकलेश्वर जर्नालिस्ट एसोसिएशन द्वारा आज एक खूब स्तुत्य पगलू लेवामां आव्युं छे। खरेखर मानव जीवन माटे अने समाज जीवन माटे खूब सुंदर पहल छे। लॉर्ड्स प्लाजाना मिस्टर मुखर्जी द्वारा जणाववामां आव्या मुजब एमनी चेनना 1700 થી 1800 લોકો આજે સમગ્ર હિન્દુસ્તાનમાં આજે બ્લડ આપી રહ્યા છે। આ પ્રકારે આની અવેરનેસ મેક્સિમમ લોકોમાં ફેલાય, અલગ અલગ પ્રકારની ધારણાઓ હોય છે તે ગેરમાન્યતાઓ દૂર કરે, મહત્તમ 3 મહિનામાં આ તમામ પ્રકારનું બ્લડ પાછું મળી જાય છે અને તમે ફરીથી બીજી વાર પણ બ્લડ આપી શકો છો। એટલે ફરીથી લોર્ડ્સ પ્લાઝા ચેઇન હોટલ અને અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનને આ સુંદર પગલું ભરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। રાજપીપળા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં રાજકીય દબાણ હેઠળ મતદાર યાદીમાંથી નામ કાઢી નખાયા હોવાનો આક્ષેપ સહકારી આગેવાન ઘનશ્યામ પટેલે કરતા ચકચાર મચી જવા પામી છે। નર્મદા ભાજપામાં ચાલી રહેલો આંતરકલે તેની ચરમસીમાએ પહોંચ્યો છે, તેની અસર હાલ સહકારી ક્ષેત્ર પર પણ વર્તાઈ રહી છે। રાજપીપળા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આવતા મહિને યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી પહેલા જ આ એપીએમસીમાં વિવાદ ઉભો થયો છે, ત્યારે મતદાર યાદીઓમાં રાજકીય દબાણ હેઠળ નામો કાઢી નાખવાનો ખુદપીંડ સહકારી આગેવાને આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને ભાજપાની જૂથબંધી ફરી એકવાર ખુલ્લી પડી છે। છેલ્લા કેટલાક સમયથી નર્મદા ભાજપામાં ચાલી રહેલ જૂથબંધીની અસર સહકારી રાજકારણ પર દેખાઈ રહી છે। રાજપીપળા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની મતદાર યાદીમાંથી માન્ય મંડળીઓને રાજકીય દબાણ હેઠળ બાકાત કરાતા આજે પીઠ સહકારી આગેવાન અને પ્રદેશ ભાજપા કારોબારી ચેરમેન ઘનશ્યામ પટેલે આજે સહકારી તંત્ર સામે મોરચો ખોલી સમર્થકો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી છે। મારે ત્યાં બધા નાના ખેડૂતો 17% વ્યાજે રૂપિયા લાવીને ખેતી કરે છે। આપને યાદ હશે કે રાજપીપળામાં સૌથી ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે પેઢીઓનું નગર હોય તો રાજપીપળા નગર છે। કાયદેસર નોંધાયેલી લગભગ 75 જેટલી શ્રોફની પેઢીઓ પણ છે। 3% વ્યાજે આ લોકો પૈસા લાવતા હોય, બેંકમાંથી ધિરાણ પણ આ લોકોને મળતું નથી। અમારી મંડળીઓને જ્યારે જુએ ત્યારે ધિરાણ પણ આપતા નથી। રાજકીય દબાણમાં આવીને અમુક મંડળીને આપે, અમુક મંડળીને નથી આપતા। આવી પરિસ્થિતિમાંથી જ્યારે આ જિલ્લો પસાર થઈ રહ્યો છે ત્યારે ખેડૂતોનો અવાજ ઉઠાવવાનો સમય પણ આજે આવી રહ્યો છે। સાહેબ, એ તમને જ ખબર પડે ને અધિકારીઓ પર કયા રાજકીય પક્ષનું દબાણ આવે? હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, અમને અન્યાય ન થાય તે જોવાની અમારી નૈતિક ફરજ છે। અંકલેશ્વર ઓએનજીસી ખાતે યોજાયેલ મજદૂર સંઘની ચૂંટણીમાં ઓએનજીસી મજદૂર સંઘની પેનલનો ભવ્ય વિજય થયો હતો। ગતરોજ હાથ ધરાયેલ મતગણતરીના અંતે ઓએનજીસી મજદૂર સંઘને ક્લીન સ્લીપ મળી હતી। ઓએનજીસીના મજદૂર નેતા રશીદ પઠાણની પેનલના કુલ 11 ઉમેદવારો તમામે તમામનો ભવ્ય વિજય થવા પામ્યો હતો। રશીદ પઠાણે જણાવ્યું હતું કે સામેની પેનલના તમામ ઉમેદવારોથી ડબલ મતો અમારી પેનલના ઉમેદવારોએ મેળવ્યા છે, જે દર્શાવે છે કે ઓએનજીસી મજદૂર સંઘ પરત્વે ઓએનજીસીના કામદારોને સંપૂર્ણ વિશ્વાસ રહ્યો છે। આ ચૂંટણીના અધિકારી રવિ સુવર્ણએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું। અને હાલમાં અમારા 11 કેન્ડિડેટમાંથી 5 કેન્ડિડેટનો ઉમેદવારોનો રિઝલ્ટ આવી ગયું છે અને 5-5 સામેવાળાને જેટલા વોટ મળ્યા એના કરતાં ડબલ માર્જિનથી અમે 5-5 સીટ જીતી લીધી છે। અને આ તબક્કે હું ઓએનજીસીના તમામ અમારા કામદાર મિત્રો તેમજ અધિકારી મિત્રો અને સાથે જે અમારા ચૂંટણી અધિકારી છે રવિ સુવર્ણાજી ભાટિયાજી અને તમામે તમામ કે જે લોકોએ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ ચૂંટણી કરાવવામાં મદદરૂપ થયા છે એ સર્વનો આભાર માનું છું। દરેક કામદાર સભ્યોએ ઘણો ઉત્સાહપૂર્વક ભાગ લીધો। લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ અંકલેશ્વર ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો। સેવા કાર્યને વરેલી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલી અંકલેશ્વર ક્લબના પ્રમુખ પંકજ અંટાળા તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ નિકિતા અંટાળાનો શપથ ગ્રહણ સમારોહ તારીખ 13મી જૂનના રોજ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો। લાયન્સ ક્લબના તત્કાલિક ડિસ્ટ્રિક્ટ ગવર્નર હેમંત પટેલ શપથ ગ્રહણ સમારંભના પુરોહિત તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ નવનિયુક્ત પ્રમુખ પંકજ અંટાળાને સત્તાના પ્રતિકરૂપ વિદાય લેતા પ્રમુખ મુકુંદ પટેલ તેમજ લાયન્સ પ્રમુખ દક્ષા પટેલ પોતાના અનુગામીઓને પ્રેસિડેન્શિયલ પિન અર્પણ કરી તેમને ક્લબના સુકાની તરીકે પદભાર સોંપ્યો હતો। અગાઉ વિદાય લેતા પ્રમુખ મુકુંદ પટેલ ગત વર્ષ દરમિયાન ઉલ્લેખનીય યોગદાન આપનારા સભ્યોને સ્મૃતિ ભેટ અર્પણ કરી ઋણ સ્વીકાર કર્યો હતો। આ શપથ ગ્રહણ સમારંભમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી, કોહિનૂર ગ્રુપ ઓફ કંપનીઝના CMD હસમુખ દુધાત ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
અંકલેશ્વરના ઉમા ભવનમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલ મોબાઈલની ચોરીના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વરની ગાર્ડર સિટીમાં રહેતા ગૌતમભાઈ બાલુરાવની દીકરીના ગત તારીખ 27 એપ્રિલ 2016 ના રોજ લગ્ન હોય તેઓ ઉમા ભવન ગયા હતા, જ્યાંથી તસ્કરોએ ₹20,000 કિંમતના બે મોબાઈલ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં અંકલેશ્વર શહેર પોલીસે ચોરીના મોબાઈલ ખરીદનાર સુરતી ભાગોળમાં રહેતા સૈયદ હુસેન અને હસી તળાવના રહેવાસી અશોક વાઘરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડની પારડી નગરપાલિકાના પ્રમુખની કારને ભરૂચ નજીક હાઈવે પર અકસ્માત નડ્યો. વલસાડના પારડી નગરપાલિકાના મહિલા પ્રમુખ રતનબહેન અને ચીફ ઓફિસર સરકારી કામ અર્થે અમદાવાદ જઈ રહ્યા હતા. એ દરમિયાન જાડેશ્વરના સ્વામિનારાયણ મંદિર નજીક આગળ ચાલતા થ્રીવ્હીલ ટેમ્પો સાથે પાછળથી કાર ભટકાતા પ્રમુખ અને ચીફ ઓફિસરને સામાન્ય ઈજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર લીધા બાદ બંને અમદાવાદ જવા રવાના થયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા ખ્રિસ્તી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ધોરણ 9 ના હિન્દીના પાઠ્યપુસ્તકમાં ભગવાન ઈસુના નામ આગળ હેવાન શબ્દના પ્રયોગનો વિરોધ. પાઠ્યપુસ્તક રદ કરવાની ખ્રિસ્તી સમાજની માંગ. રાજપીપળામાં ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા અને પોલીસ વચ્ચે ઘર્ષણ. વાહન ચેકિંગ ડ્રાઈવમાં પોલીસ કર્મીએ સાંસદ સાથે અસભ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ. જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા બાદ સમાધાન. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલ પાકરોલ પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો. ₹3.33 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પા ચાલકની ધરપકડ. કુલ ₹10.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.